કિટની અંદરના વધુ બે સાધનો વિશે આપણે સમજીએ. એક મારા હાથમાં તમે જોઈ શકો છો કે એક હવાશોષક બૂથ છે અને બીજો કાચનો ટુકડો છે. હવે આ હવાશોષક બૂથ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે સમજીશું. સૌ પ્રથમ કાચના ટુકડા પર ધીરે રહીને આપણે આ રીતે હવાશોષક બૂથને દબાવીશું. તમે જોઈ શકો છો મિત્રો કે હવાશોષક બૂથ કાચ ઉપર ચુસ્ત રીતે બેસી ગયો છે. તમે ઘરે પણ આ રીતે બૂથનો ઉપયોગ પડદા લગાવવા માટે, ગાડીની અંદર કાચના પડદા લગાવવા માટે ઉપયોગ કરતા હશો. તો હવે તમે આને ખેંચી જુઓ શું થાય છે. જુઓ, હું આ રીતે ખેંચી રહ્યો છું પણ આ બૂથ ખેંચાતો નથી. તો હવે આપણે સમજીએ કે આવું શા માટે થાય છે. બૂથને જ્યારે આપણે લગાવ્યો ત્યારે બૂથની અંદર જે રહેલી હવા છે તે બહાર નીકળી જાય છે. જ્યારે વાતાવરણની હવાનું દબાણ બહારથી અંદર તરફ જવા પ્રયત્ન કરે છે અને બૂથની અંદર જે હવા છે જે એ બહાર નીકળી ગઈ છે. હવે જ્યારે હું આ રીતે પ્રયત્ન કરું છું તો આ બૂથ નીકળતો નથી. તો આ જે બૂથ છે એ હવાના દબાણ ઉપર કાર્ય કરે છે.